દીકરીને ધામે દુમે વળાવી માં બાપ પોતાની ફરજ પૂરી કરે છે. યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. અરે એકલા બેહીને એક વાર વિચારી તો જુઓ કે એક દીકરી વગર કેટલી અધૂરી છે જિંદગી. એક તરફથી દીકરા અને વહુઓનો અત્યાચાર સહન કરતા બાકી રહેલી જિંદગીના દિવસો પસાર કરે છે. આજ બબે વર્ષનો સમય પસાર થઈ ગયો, દીકરીનો પણ કાગળ ન આવ્યો. સંતાનોની ચિંતામાં મા બાપના હૈયા કેટલા રડતા હશે એ કોઈ વિચારતું નથી. સુખની સૈયામાં આળોટતા સંતાનો જો મા બાપના આહુડા લૂછી શક્યા હોત ને તો વિશ્વના કોઈ મા બાપ દુઃખી ન હોત, કોઈ મા બાપ લાચાર ન હોત, લાચાર ન હોત. શ્રદ્ધાના બાપુ, હવે આ દેહનો કઈ ભરોસો લાગતો નથી. જીવ જાય એક પેલા એક વખત દીકરાઓ મળી જઈને તો મોત પણ સુધરી જાય. આવું ન બોલ, હિંમત રાખ શ્રદ્ધાજી માં. સંતાનોના સંતાપ જો મા બાપના મોતનું કારણ બનશે ને તો આ ભૂમિ ઉપર મા બાપ સંતાનોને જન્મ આપવાનું બંધ કરી દેશે. હાલ તને દવાખાને લઈ જાઓ. અરે દવાખાના કરતા તો આજ દીકરાઓને યાદ બહુ આવે છે. દીકરીએ પણ કાગળ ન લખો, ચિંતા બહુ થાય છે. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી કાગળ લખવાનું ભૂલી ગઈ હશે. મા બાપની પરિસ્થિતિ સમજનાર આ જગતમાં દીકરી જેટલી સમજદાર બીજું કોઈ નથી. સાચી વાત છે, દીકરાઓ કદાચ માવતરને ભૂલી શકે પણ દીકરી કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થઈ ગયું તને શ્રદ્ધાજી બા, કેમ કઈ બોલતી નથી? અરે છે કોઈ મદદ કરવા વાળું? હે ભગવાન, તું પણ મારી જેમ આંધળો બની ગયો છે. એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને જીવન તો જીવી જો શ્રદ્ધાજી બા. હાલ હિંમત કરીને ઊભી થા, અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી, મદદ કરવા વાળું કોઈ નથી. કાકા. કોણ દીકરા? કાકા હું પોસ્ટમેન. અરે કાકા આ શું થઈ ગયું બાને, અને આ તમારી હાલત? સાહેબ ભાગ્યમાં જ ઠોકર લખી હોય પછી કોને કહેવા જાવું,
પણ સાહેબ, શું તમે મારી દીકરીનો કાગળ લઈને આવ્યા છો? શું મારી દીકરીનો કાગળ આવ્યો છે? લાવો, મને જટ આપો. મારી દીકરી જોયું સાહેબ, દીકરીનો કાગળ આવ્યો એ શબ્દ સાંભળતા તમારી બા ભાનવા આવ્યા. બા, આ બબે વર્ષથી મારા કાકા દીકરીના કાગળ માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. આ બે ત્રણ દિવસથી ન દેખાણા એટલે અહીં ખબર કાઢવા આવ્યો હતો. સાહેબ, દીકરાઓની આશાએ તો શ્વાસ અટકી ગયો છે. બસ એક વાર. આવું ન બોલ શ્રદ્ધાજી બા. સાહેબ, દીકરા અને દીકરીની ચિંતામાં વધારે બીમાર થતી જાય છે. આજ ગામના માણસો ખબર કાઢવા આવે છે પણ ઘરના હજી સુધી નથી આવ્યા. સાહેબ, સંતાનો બોલે સંબંધ ઓછા રાખે, થોડી વાર રાખે કે કહીએ ઘરખની ખેલી વરસી પડે અને મૃત્યુ પછી સંસારની રાખ પણ રડી પડે. એક માં છુને. બા, તમે ચિંતા ન કરો, તમારા દીકરા અને દીકરીને હું લઈને આવીશ. બીજું કઈ કામ હોય તો જરૂર મને કહેજો. ચાલો કાકા, બાની તબિયત સંભાળજો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ. સાહેબ, મારી દીકરીનો કાગળ આવે છે તો તરત. સાંભળું, આપણી દીકરી જરૂર દુખી હશે. હો, નહીતર મા બાપને યાદ કરવાનું ભૂલે નહીં આપણી દીકરી. તમે જેને તપાસ તો કરો, આંખ વિચાઈ જાય એ પેલા. હિંમત રાખ શ્રદ્ધાજી માં. દુનિયાનો કોઈ માણસ પોતાનો પગ ભીલો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે, પણ આંખ ભીલી કર્યા વગર મા બાપના પ્રેમને ન પામી શકે. સમજણ આવશે એટલે દીકરાઓ જરૂરથી આવી જશે. કહું છું, આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરો. ઘરમાં બીમારી લઈને બેઠા છે. તો કંઈક કરવું જ પડશે. ચાલો કંઈક વ્યવસ્થા કરીએ. બા, બાપુ. અરે મારા દીકરાઓ, બહુ સારું થયું તમે આવી ગયા. આમ જો તમારી બા ક્યારની તમને યાદ કરે છે. ઓહો, એક તો માંડ માંડ સમય કાઢીને આવ્યા છે અને આ દીકરાઓ. તમારી ચિંતામાં તમારી મા સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ કરી આપો તો એનો ઈલાજ કરવો છે બેટા. કેમ કઈ બોલતા નથી? ક્યાંથી બોલે, આવતા વેત રૂપિયાની રામાયણ શરૂ કરી દીધી. હા બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે, છતાંય જે કઈ બચત થાય છે અહીં મોકલી દઈ છીએ. તાત્કાલિક રૂપિયાની સગવડ ક્યાંથી થાય? આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એની કઈ ખબર પડે છે? મોટા ભાઈ, આ ના કરતા તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યાં સારવાર પણ થાશે અને આરામ પણ. સાવ સાચી વાત છે તમારી શ્રદ્ધાની માં. હે શ્રદ્ધાની બા, આમ તો જો આપણા દીકરાને વહુ આવી ગયા, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યા છે. આમ જો તો ખરા. તમારી બીમારીને કારણે ઘરને તથા ભાભીને તકલીફ પડે છે એટલે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છીએ. દીકરાઓ વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવા તા તો પછી નહીં હુકામ આવ્યા. નાનપણમાં તમારા બાપુ તમને અનાથ આશ્રમમાં મૂકેવા હોત ને, તો અમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો જ આવ્યો ન હોત. દીકરાઓ, તમે જેમ કહેશો ને એમ કરશું બસ. પણ દીકરા, આ તમારી બીમાર માને ખાલી એટલું પૂછ્યું હોત ને કે માં તને કેમ છે, તો તમારી માને સ્વર્ગ મૈડાનો આનંદ થાત. તમારા મોઢેથી ચાર શબ્દો સાંભળી
એના શરીરમાંથી બીમારી ભાગી જા દીકરા. ખૂબ શ્રી ભાતિયો શ્રદ્ધાના બાપુ, આંધળા મા બાપને એક દીકરા દેખાય, પણ દેખતા દીકરાને મા બાપ ન દેખાય. તો માનવું કે દીકરાનો દીપ ફેરો છે. અરે દીકરાઓ, સુવા તમારી ફરજ છે. બા, ફરજ તો મા બાપની પણ હોય છે ને, સંતાનોને મોટા કરવાની. એમાં નવાઈ શું છે? તમારે તો બસ રૂપિયા સાથે જ મતલબ છે ને. મોટા ભાઈ, આપી દો રૂપિયા એટલે નિરાશ. મને લાગે છે આ બધું પૈસા માટે જ કરે છે. જોયું, હવે સમજાણો ને. બસ વહુ બેટા, અને દીકરાઓ, રૂપિયાના જોરે આજ મા બાપની કિંમત કરો છો. દીકરા, દેશમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. બેટા, દીકરાઓ, બાપની આંખ ના આંસુ અને માના ચાવણની કિંમત તું આખા વિશ્વના તમામ રૂપિયા પેડા કરો ને, તોય ઓછા પડે. દીકરા, બા, બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ. સેવા નહીં આવતો દીકરા, આવી સેવા તમારી વહુએ કરી છે. જરા પૂછતો ખરા. દીકરા, દુર્ગંધ આવે છે ને. દીકરાઓ, નાનપણમાં તમારી માના ખોળામાં ગંદકી કરતા હતા ત્યારે તમારી માને વાસ નથી આવતી. અલે આજ બસ શ્રી વાત્યો શ્રદ્ધાના બાપુ, હદ થઈ ગઈ. હવે આ લ્યો ચેક, અમારા ભરણ પોષણની જે કઈ કિંમત થતી હોય તે ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. લ્યો. દીકરાઓ, આવા કાગળિયા કરતા તું લ્યો. આ 5 ગ્રામની નાની કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો, બસ મા બાપની કિંમત ચૂકવાઈ જાય. લે દીકરા. બા, આવા કડવા વેણ પચાવા કરતા આવડી નાની કાંકરી ન પચે? લાવો. આ બધી અંધશ્રદ્ધા છે, બોલવું સારું લાગે, હકીકતમાં આવું કાંઈ હોતું નથી. હવે આપણે જવાનું મોડું થાય છે. અરે નરેશભાઈ, શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, દુખાવો થાય છે. પાણી આપો, મને જસ્ટ પાણી આપો, પાણી. દીકરાઓ, 5 ગ્રામની નાની કાકરી તમારા પેટમાં 5 મિનિટ ન રહી તો 5-5 કિલોનો તમારો ભાર તમારી માએ 9-9 મહિના સુધી એના પેટમાં જીલો ત્યારે એને કેટલી તકલીફ પડી હતી. દીકરાઓ, કેટલી તકલીફ પડી હતી. બાપુ, બસ સંતાનોને જન્મ આપવા કરતા તું બેટે પાણા જન્મા હોત ને, તું કોકનો આશરો બાંધવા તો કામ આવત. સબાસ દીકરાઓ. દીકરાઓ, 2 ધોતિયા ભાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા જેવા દિયો દીકરાઓ, હવે તમને હેરાન નહીં કરીએ. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મુકતા આવો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી પણ લેતા આવજો. વહુ બેટા, જીભ સુધરી જાય ને તો જીવન સુધરી જવામાં સમય નથી લાગતો. દીકરી માંથી વહુ બની શકાય છે, પણ વહુ માંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે ઘરમાં વહુઓનો અત્યાચાર હશે એ ઘર નરક સમાન છે, અને જે વહુઓમાં વાણી, વિવેક અને વર્તનના સંસ્કાર હશે ને એ ઘર તો સ્વર્ગથી પણ મહાન છે. પત્નીના પાલવના પાથેડામાં બેહી અને મા બાપની વેદના ન સમજાય.
તમારે વૃદ્ધાશ્રમ મૂકી જવાની કોઈ જરૂર નથી, અમે અમારી જાતે જ વયા જશું. શ્રદ્ધાની બા લે, જોઈ લે, નાનપણમાં આપેલા સંસ્કારોના બદલામાં દીકરાઓએ ઘરમાંથી કાઢી મૂકવા ધોતિયા આપ્યા છે. આમ તો જો, હાલો આપણે જવાની તૈયારી કરીએ. શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, બસ તે પણ મને દગો દીધો. આવા પરિવારમાં મને એકલો મૂકીને જતા તારો જીવ કે ફાયલો. દીકરાઓ લ્યો આ ધોતિયા અને જે પાછા, હવે અમારે જરૂર નહીં પડે. દીકરાઓ પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર હોય, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જોઈએ. તમે તો હારા અને સંસ્કારી છો કે પહેરવા ધોતિયા આપ્યા, પણ દીકરા તમારા ઘરે પણ દીકરો છે, 20 વર્ષ પછી મોટો થશે અને અમારી જેમ તમને ઘરમાંથી કાઢી મૂકશે ને, તે દિવસે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા ધોતિયા પણ નહીં આપે, ત્યારે આ ધોતિયા કામ આવશે. લ્યો હાચવીને રાખજો. અને વહુ બેટા, જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને, તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય, વૃદ્ધાશ્રમો નહીં હોય. શ્રદ્ધાની બા ઉભી રે, હું પણ તારી સાથે આવું છું.